ભાવનગરમાં જેના માટે નવી માઇક્રોચીપની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ટૂંક સમયમાં ચીપ આવતા પશુઓમાં લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે હાલમાં બાર લાખની ચીપ માટે ખરીદી પ્રક્રિયા હાથ પર લેવાઈ છે આ માઇક્રોચિપને આરએફઆઈડી એટલે કે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે જેને ઇન્જેક્શન મારફત પશુના ચામડીના ભાગમાં નાખવામાં આવે છે માઇક્રોચિપ લાગ્યા બાદ તેને તપાસવા માટે સ્કેનર મશીન મારફત બાર કોડનીથી જાણી શકાશે માલિક કોણ છે જો કોઈ માઇક્રોચિપ લગાવ્યા બાદ રખડતા પશુઓની સમસ્યા દૂર થશે તે પણ એક સવાલ છે જ્યાં સુધી પશુ જીવે ત્યાં સુધી એના શરીરમાં એચીપ રહે અને એને આપણે સ્કેનરની મદદથી સ્કેન કરી શકીએ અને એનું આઈડેન્ટિફિકેશન નક્કી થઈ શકે કે ભાઈ આ કોના માલિકીની છે જ્યારે કાન કાનમાં કડી મારવામાં આવતી હતી એ પશુ માલિકો કાઢી નાખતા હતા એટલે આ નવી પદ્ધતિ આવી છે અને એ એ એક અન્વયે આપણે ભાવનગર વિસ્તારમાં પાંચસો પશુઓને આર એફઆઈડી ટેક કરેલા પણ છે અને ભવિષ્યમાં જે માલિકીના પશુઓ છે એને કરવા માટે આપણે ટેન્ડર પ્રક્રિયા કરી છે